નમસ્તે જીપીએસસી ની પરીક્ષાની તારીખ જાહેર થાય એના ફોર્મ ભરાય પરીક્ષા બિલકુલ નજીક આવે પછી હું પરીક્ષાની તૈયારી શરૂ કરું એના માટે કોઈ કોચિંગ ક્લાસમાં જોડાઉં એના માટેનું સાહિત્ય વસાવું આ બિલકુલ ખોટો અભિગમ છે હજુ આપણા ગુજરાતમાં એ જ ટ્રેન્ડ જોવા મળે છે કે જ્યારે જીપીએસસી કેલેન્ડર બહાર પાડે પરીક્ષાની તારીખ નજીક આવતી થાય ત્યારે વિદ્યાર્થીઓ જાગે છે અને પછી કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને એના માટેના જરૂરી પુસ્તકો વસાવીને પરીક્ષાની તૈયારી શરૂ કરે છે અને પછી છેવટે એમને નિષ્ફળ થવાનો વારો આવે છે આ ન હોવું જોઈએ યુપીએસસી અને જીપીએસસી આ બહુ મોટી પરીક્ષાઓ છે અને પરીક્ષાઓ મોટી છે એટલા માટેની તૈયારીઓ પણ મોટી હોય મહિનાઓના મહિનાઓ સુધી માટેની તૈયારી કરવી પડે ઘણી વખત તો વર્ષોના વર્ષો નીકળી જાય આ માટે જરૂરી એ છે કે પરીક્ષા જાહેર થાય એની પહેલાંથી આપણે એ માટે તૈયાર થઈ ગયેલા હોઈએ अथवा तो एटलीस्ट एनी तैयारी आपणी पहला शुरू थई गेली होवी जोईए संविधान करियर एकेडमी में छेल्ला 8 वर्षथी आपणो अभिगम आज रह्यो छे के लॉन्ग टर्म बेचीस चलावीए के जेमां घणा महीनाओ सुधी विद्यार्थीओ अमारी साथे रहीने परीक्षानी तैयारी करे अने जेवी परीक्षा जाहेर थाय पछी तेओ फॉर्म भरीने परीक्षामां बेसे परीक्षानुं फॉर्म बहार पड़े फॉर्म भराय पछी आप तैयारी माटे जाओ तो आपने मांड 2 થી 3 મહિનાનો સમય મળતો હોય ઘણી વખત તો એનાથી પણ ઓછો સમય જેટલા સમયમાં આવડી મોટી તૈયારી કરવી બિલકુલ અશક્ય બની જાય અને કદાચને કોઈક વિદ્યાર્થી કદાચ કરી પણ લે તો એ ઘણા બધા સમાધાનો સાથેની તૈયારી હોય જે છેવટે તમને નિષ્ફળતા સિવાય બીજું કંઈ ના અપાવી શકે આપણો સિલસિલો રહ્યો છે કે પહેલેથી આપણે લોંગ ટર્મ બેચીસ ચલાવતા આવ્યા છે કે જેમાં જીપીએસસી તેમજ યુપીએસસીની તમામ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જોડાઈ શકે અને પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે ના આપી શકે आज सिलसिला में आप आगे वधीए छीए अने आवता महीने आपणे आपणा अमदावाद सेंटर पर एक नवी बेच शुरू करवा जई रह्या छीए 2 डिसेम्बर 2022 ना रोज आपणा अमदावाद सेंटर पर जीपीएससी नी परीक्षाओं माटे आपणे एक नवी बेच शुरू करवा जई रह्या छीए जे ऑफलाइन बेच रहेशे आम तो आयोजन 1 डिसेम्बर थी बेच शुरू करवानुं हतुं पण जेम आप जाणो छो के विधानसभानी चूंटणीनो पहलो तबक्को ए माटेनुं मतदान ए 1 डिसेम्बरे थवानुं छे तो ए दिवस आपणे काम न करी शकीए मतलब के आ काम न करी शकीए ए दिवस आपणे काम करवानुं होय मत आपवानुं तो आ परिस्थितिमां 2 डिसेम्बरे आपणे आ बेचनी शरूआत करी रह्या छीए एनो समय रहेशे सवारनो 9 વાગ્યાનો અને જીપીએસસીની તમામ પરીક્ષાઓ એમાં ક્લાસ 1-2 ની પરીક્ષા પણ આવી જાય નાયબ મામલતદાર ડીવાયએસઓની પરીક્ષા પણ આવી જાય एसटीआई की परीक्षा पण आवी जाए बधी ज परीक्षाओं माटे जे विद्यार्थीओ तैयारी करी रह्या होय एक इंटीग्रेटेड अप्रोच साथे जे विद्यार्थीओ तैयारी करवा मांगता होय ए आ बेचमां जोडाई शकशे बेचनो जे गाळो रहेशे एनो जे ड्युरेशन रहेशे अंदाजे 6 થી 8 મહિનાનું રહેશે અને એક એવી બેચ રહેશે કે જેમાં આપણે પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાઓની તૈયારીઓને આવરી લઈશું શરૂઆતમાં પ્રિલિમ્સની તૈયારી આપણે કરાવીશું અને પછી ધીરે ધીરે મેઇન્સની તૈયારી માટે આગળ વધીશું तो એવા વિદ્યાર્થીઓ માટે પણ અમે અહીં આગળ એક ફ્લેક્સિબિલિટી રાખીએ છે કે જે વિદ્યાર્થીઓ માત્ર પ્રિલિમ્સની તૈયારી માટે જોડાવા માંગતા હોય તો એ માત્ર પ્રિલિમ્સની તૈયારી માટે જોડાઈ શકે જે વિદ્યાર્થીઓ ત્રણેય તબક્કાઓની તૈયારી માટે જોડાવા માંગતા હોય તો એ એના માટે પણ જોડાઈ શકે એમના માટે પહેલા પ્રિલિમ્સની તૈયારી પૂર્ણ થયા બાદ તરત મેઇન્સની તૈયારી શરૂ થઈ જશે જીપીએસસીની પરીક્ષાએ અલગ બેચ કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી જીપીએસસીની તમામ પરીક્ષાઓમાં એક સેન્ટ્રલ થીમ રહેતી હોય છે જો સેન્ટ્રલ થીમ આપને સમજાઈ જાય तो आप क्लास 1-2 की तैयारी करी हो पछी आप एसटीआई के डीवायएसओ माटे अलग तैयारी करवानी जरूर न रहे आ मारो स्पष्ट मानवुं छे अने ए ज अभिगम साथे अमे तमाम बेचीस चलावता होईए छीए तो जे विद्यार्थीओ जीपीएससी ने आ बधी आवनारा वर्षनी परीक्षाओं माटे तैयारी करवा मांगता होय आवनारा वर्षनी एवुं कहूं छुं एटले पहेला स्पष्ट करीए के 8 જાન્યુઆરીએ जीपीएससी क्लास 1-2 ની પ્રિલિમ્સ લેવા જઈ રહી છે एने आ बेच साथ कहीं लागे नहीं वळगतुं स्वाभाविक है कि डिसेम्बर महीना में बेच शुरू करता होईए तो पछी 8 જાન્યુઆરી परीक्षा माटे तैयारी केवी रीते थई शके तो 8 જાન્યુઆરી परीक्षा पछी जे जीपीएससी नी बीजी परीक्षाओ आवशे संभवतः ए परीक्षाओने ध्यानमां राखीने आ बेच आपणे शुरू करी रह्या छीए हजू सुधी एनी कोई सीधी सत्तावार जाहेरात थई नथी पण शरूआतमां मैं आपने ज कह्युं के जाहेरात थाय एनी राह जुओ जाहेरात थया पछी तैयारी शरू करवी बिलकुल खोटो अभिगम छे तो ए विद्यार्थीओ के जे बिल्कुल सावध छे सावचेत छे अने प्रोएक्टिवली काम करवामां माने छे वहेली तैयारी शरू करवामां माने छे जे साचो अभिगम छे ए विद्यार्थीओ माटे आ बेचनी शरूआत करी रह्या छीए एवा विद्यार्थीओ के जे आवता वर्षे यूपीएससी नी प्रिलिम्स आपवाना होय जून महीनामां लगभग तो ए विद्यार्थीओ पण आ बेचमां जोडाई शके आपणे त्यां जीपीएससी नी परीक्षाओनुं जे माळखुं छे अने एनी जरूरियात प्रमाणे आपणे त्यां संविधान करियर एकेडमीमां 2014 વર્ષથી જે કોચિંગ કરાવવામાં આવે છે એ હંમેશા યુપીએસસીના સ્તરનું રહ્યું છે અને એટલે જ જીપીએસસીની બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પણ યુપીએસસીની પરીક્ષામાં ક્યાંક પહોંચ્યા હોય એવા ઘણા ઉદાહરણો અમને મળ્યા છે तो जो कोई विद्यार्थी यूपीएससी ની પરીક્ષા માટે તૈયારી કરી રહી હોય અને એ જો અત્યારે એની તૈયારી કરવા માંગતા હોય તો એ પણ આ બેચમાં જોડાઈ શકે છે। ઇન્ટિગ્રેટેડ અપ્રોચ રહેશે, બધી જ પરીક્ષાઓને આપણે સાથે રાખીને આગળ વધીએ છીએ। પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાઓને આપણે અહીં આગળ ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે અને કહ્યું એ પ્રમાણે પહેલા પ્રિલિમ્સની આપણે તૈયારી કરીએ છીએ અને પછી મેન્સ અને છેલ્લે ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરીએ છીએ। જ્યારે પણ આપણે આવડી મોટી પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે એક સાચું ગાઈડન્સ આપણને મળી રહે ખૂબ જરૂરી છે અને સાચું ગાઈડન્સ એટલે કે જ્યાં આગળ આપણને કોચિંગ આપનાર જે કોઈ પણ આપણા ટીચર્સ હોય, આપણા જે મેન્ટર્સ હોય, આપણા જે ગાઈડ્સ હોય કે જે સમય જતાં આપણા ફ્રેન્ડ્સ અને ફિલોસોફર્સ પણ બનવાના છે, એ પોતે પણ ચોક્કસ એક મુકામ સુધી આ પરીક્ષાઓમાં પહોંચેલા હોય। એટલે જ સંસ્થાનો જ્યારે પણ અમે પરિચય આપતા હોઈએ અથવા તો સંસ્થા વિશેનું લિટરેચર આપ ક્યાંક પણ વાંચતા હો, એમાં ખાસ આ સંસ્થાની અંદર કામ કોણ કરે છે અને એ કામ કરનાર વ્યક્તિ શું છે, એમની લાયકાત શું છે, એની અમે ખાસ જાહેરાત કરતા હોઈએ છીએ। જ્યાં સુધી વ્યક્તિએ ખુદ એ પરીક્ષાઓનો અનુભવ નથી કેળવ્યો, એ પરીક્ષાને એક ચોક્કસ મુકામ સુધી નથી પહોંચ્યા, અને જીપીએસસી અને યુપીએસસીમાં તો કોઈ સમાધાનના અવકાશ નથી। વર્તણની પરીક્ષાઓમાં ગમે તે ભણાવે ચાલી જાય, પણ યુપીએસસી સિવિલ સર્વિસીસની એક્ઝામ અને જીપીએસસી ક્લાસ 1-2ની સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશન માટે ગમે તે વ્યક્તિ આવીને ભણાવે, સ્લાઇડ્સ પર લખેલું વાંચી જાય, એ ન ચાલે। અહીં આગળ તમારી પાસે એક વ્યાપક અનુભવ હોવો જોઈએ, બહુ બહોળું વાંચન હોવું જોઈએ, તો જ વિષયને ન્યાય આપી શકાય। તો સંવિધાન કરિયર એકેડેમીમાં બિલકુલ પ્રોફેશનલ અભિગમ સાથે આપણે પરીક્ષાઓની તૈયારી કરાવીએ છીએ અને એ પ્રોફેશનલ અભિગમ જાળવી શકાય એ જ હેતુથી જે કોઈ પણ આ બેચીસ થતી હોય છે લોંગ ટર્મ, એમાં મોટાભાગના વિષયો હું જાતે જ લેવાનો આગ્રહ રાખતો હોઉં છું। જે મુખ્ય વિષયો છે કે જેના આધારે આપની પરીક્ષામાં સફળતા નક્કી થવાની છે, જેમ કે ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન હિસ્ટ્રી, કરંટ અફેર્સ અને મેન્સ જ્યારે આવે ત્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, એસે અને જરૂર પડે તો હું લેંગ્વેજીસના પેપર્સ પણ જાતે જ લેતો હોઉં છું। તો આ બધા વિષયોની અંદર એક બિલકુલ પ્રોફેશનલ એટીટ્યૂડ સાથે આપણે તૈયારી કરતા હોઈએ છીએ કે જેથી આ લાખોની ભીડમાંથી જ્યારે આપણો વિદ્યાર્થી જીપીએસસીની પરીક્ષાના એ મુકામ સુધી પહોંચે, પ્રિલિમ્સથી આગળ મેન્સમાં જાય તો એ દેખાય કે એની તૈયારી એ પદ્ધતિસરની રહી છે અને વેલ ઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રક્ચરમાં એણે આખી આખી તૈયારી આગળ વધારી છે। તો જો આપ આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને ઓફલાઈનમાં આપ તૈયારી કરવા માગો છો, ઓનલાઈનનો વાયરો તો બહુ ચાલ્યો, પેન્ડેમિક દરમિયાન એને ખૂબ હવા મળી, પણ હવે સમય પાછો ઓફલાઈન તરફ જઈ રહ્યો છે। तो जो आप ऑफलाइन तैयारी करवा मांगो छो, आप अमदावाद में रहीने तैयारी करवा मांगो छो, अमदावाद ना छो ने तैयारी करवा मांगो छो अथवा तो बहार थी आवीने अमदावाद में वसीने तैयारी करवा मांगो छो, तो आपना माटे आ बेच खूब उपयोगी साबित थशे। दररोज सवारे 9 वाग्यानो समय रहेशे, अंदाजे 6 થી 8 મહિના સુધી આ બેચ ચાલશે અને જેમ મેં આપને જણાવ્યું એમ જીપીએસસીના તમામ તબક્કાઓને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરવા જઈ રહ્યા છીએ। માહિતી મેં આપને આપી છે, છતાં પણ આ વિષય પર આપને હજુ કોઈ સવાલ હોય, બીજા કોઈ મુદ્દા હોય કે જેના વિશે વધારે પૂછા આપે કરવી હોય તો આપણો જે ઓફિશિયલ નંબર છે એના ઉપર આપ કોલ કરી શકો અને આપને એ માટેની યોગ્ય માહિતી અહીંથી પૂરી પાડવામાં આવશે। આ ચર્ચાને આગળ અટકાવીએ, મળીએ પાછા। આભાર, નમસ્તે।